રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ GATL કિસાન સુવિધા કેન્દ્રમાં DAP ખાતરની ખૂબ જ અછત સર્જાઈ, ખેડૂતો મંચવણમાં મુકાયા. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાદર રોડ પર આવેલ ગિરિરાજ ફર્ટિલાઇઝર સુવિધા કેન્દ્ર ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી DAP ખાતરની ભારે અછત સર્જાય છે. ઉપલેટા પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈ રોજેરોજ ધરમના ધક્કાઓ ખાવા પડી રહ્યા. ઉપલેટામાં આજ દિન સુધી DAP ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો નથી. શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય કપાસ, મગફળી, સોયાબીન, તલ, અડદ જેવા અન્ય પાકો ઝણસીને ભારે નુકસાન થયું છે. નવું વાવેતર કરવા માટે DAP ખાતરની તાતી જરૂરિયાત હોય અછત સર્જાઈ છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉપલેટા પંથક અસંખ્ય ખેડૂત અને 1000 વીઘામાં ખાતરની ખૂબ જ જરૂરિયાત ખેડૂતોને પડી હોય. ખાતર ન મળેલ તેથી ખેડૂત મિત્રો આજરોજ ડેપોએ ધરમના ધક્કાઓ ખાઈ થાકી ગયા. રાજ્ય સરકારને વિનંતી કરી રહ્યા છે તાત્કાલિક DAP ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરે તેથી ખેડૂતોનો નવો મહામૂલો પાકનું વાવેતર કરી શકાય. બોલો, મારું નામ ભાવેશભાઈ બારીયા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. જે આ DAP ની ખેડૂતોની માંગ હતી એ માંગ સરકાર હજી પૂરી નથી કરી રહી, અને DAP જે આપણે મળે છે એ મર્યાદિત અને ઓછી પ્રમાણમાં મળે છે. જે આપણે અહીંયા અત્યારે જે DAP અત્યારે આવ્યું છે ગાડી એ IPL ઇફકોનું DAP કે IPL નું મળે છે. જે સરદારની જે માંગ છે ખેડૂતોની, સરદાર DAP મળતું નથી. જમીનને ફળદ્રુપ સારી રીતે બનાવે એ સરદાર DAP બનાવે છે. એનાથી ઉત્પાદન વધુ પણ સારું થાય છે. અને જે ખેડૂતોને 15 વીઘા જમીન વાવવાની છે, અહીંયા અત્યારે કોઈ પણ ખેડૂત 5-7 વીઘા જમીન વાવી શકે છે કે પૂરતી પ્રમાણમાં DAP નું વેચાણ નથી કરી શકતા દુકાનધારકો. કે આપણે મર્યાદિત અત્યારે 7 થેલી આપે છે 1 આધાર કાર્ડ માટે. તો આપણે જાજુ વાવેતર કરવું હોય તો રવિ પાકનું કેવી રીતે કરી શકીએ? તો વધારેમાં વધારે DAP આવે ઉપલેટાની અંદરમાં, વધારે ગાડીઓ મળે તો વેપારી લોકો પણ ખેડૂતોને DAP દઈ શકે છે. તો અત્યારે આ DAP નો પ્રશ્ન કેવી રીતે હલ કરશે? જે સરદાર DAP છે એ સરદાર DAP તો સરકાર દેતી જ નથી. તો એના માટે ખેડૂતોને શું કરવું? ઉત્પાદન ઓછું મળશે અને આર્થિક રવિ પાકમાં બમ્પર ઘટાડો આવશે એવી મને લાગણી છે ખેડૂત પ્રત્યે. તો એને બમ્પર ઉત્પાદન કરવું હોય તો સરદાર DAP ની વધારેમાં વધારે ખેડૂતોની, હર કોઈ ખેડૂતોની માંગ હોય છે. તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે સરદાર DAP ઉપર વધારે જોર રાખે. અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પણ DAP ની અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂત ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું? હજી અમારે અતિવૃષ્ટિના ભોગ બની ગયેલા હતા, એના પ્રમાણમાંથી હજી અમે બહાર નથી નીકળ્યા. અને અમને રવિ પાકમાં પૈસા દેવાની વાતો કરતા હતા, એ પૈસા હજી અમને મળ્યા નથી. તો અમને એ પૈસા અમને મળે તો અમે આ અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે. અને અત્યારે સ્કૂલની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર એ પણ નથી ભરી શકી ગયા, પણ DAP લેવા આવવું પડે છે. વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.